गांधीधामना कीडाणा खाते जूथ अथडामण, राम जन्मभूमि रथ पसार थवाना समय थयेला विवाद बाद बे जूथ बाखड्या। बन्ने पक्षे मोटी संख्यामां टोळा एकठा थता पोलीसनी कार्यवाही। टियर गेसना 6 सेल छोड़ाया। गाममां अवरजवर सामे पोलीसे रोक लगावी, 3 वाहनो सळगावाया। उत्तरायणनी खुशीमां हवाई फायरिंग करवू अमदावादना नरोडा विस्तारना युवकने भारे पड्युं। धवल पटेले हवाई फायरिंगनो एक वीडियो सोशियल मीडियामां पोस्ट कर्यो हतो, जेना आधारे कृष्णनगर पोलीसे गणतरीना समयमां ज धवल पटेलनी धरपकड़ करी। आ युवके एर गनमां छरा भरीने ढाबा परथी फायरिंग कर्युं हतुं, जेनो वीडियो सोशियल मीडियामां मुकाता ज पोलीसे युवक पर सकंजो कस्यो छे। અમદાવાદમાં માસ્ક માટે દંડ વસૂલવા મુદ્દે થયેલા રકઝકમાં યુવતીને 2 લાફા મારનાર પોલીસકર્મી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ। ડીસીપી ડોક્ટર રવિન્દ્ર પટેલે સમગ્ર ઘટના મામલે બી ડિવિઝન એસીપી એલબી ઝાલાને સોંપી તપાસ। સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલી પત્નીના મોતના કેસમાં મૃતકના પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ। પતિના કહેવાથી વાહન અકસ્માતમાં પત્નીનું મોત થયાનો આક્ષેપ। લાખો રૂપિયાની વીમા પોલિસી ક્લેમ કરવા માટે હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો। સુરત જિલ્લાના બારડોલી કડોદ રોડ પર હિટ એન્ડ રનમાં દંપતીનું મોત થયું, જ્યાં પણદાનું દંપતી કામ અર્થે બાઇક પર સવાર થઈને બારડોલી જઈ રહ્યું હતું। તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલા કાર ચાલકની ટક્કરથી દંપતી ફંગોળાઈને રોડ પાસે ખાડામાં પડ્યું હતું। સુરતના પલસાણામાં લૂંટારૂઓએ મંદિરમાં ધાડ પાડી। અલખધામ મંદિરમાં 5-7 શખ્સો લાકડા અને પાવડા લઈને ત્રાટક્યા। તસ્કરો દાનપેટી અને દાગીના મળીને 56,000ની લૂંટ ચલાવી। લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ। સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં ચાલતા ટેમ્પોમાં લાગી આગ। દુર્ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફાયર ફાઈટરોએ આવીને આગ પર મેળવ્યો કાબૂ। બીએમસીના સ્વિમિંગ કોચ અને તેમના પત્નીનું માર્ગ અકસ્માતમાં મોત। મોરબીના ટંકારા નજીક અકસ્માત। દ્વારકા દર્શન કરવા જતી વખતે થયું મોત। અકસ્માતમાં કારમાં સવાર 2 બાળકી સહિત પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ। ઈજા થતા તેમને દાખલ કરાયા। વડોદરાની નર્મદા કેનાલમાં 2 યુવાન ડૂબ્યા। પાદરા ડભાસા રોડ પર મહલી પાસેની ઘટના। યુવાનની શોધખોળ ચાલુ। લાપતા બનેલા બંને યુવાનો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી। છોટાઉદેપુરમાં ધમોડી ગામ પાસે હાઈવે પાસેથી 2 યુવકોના મળ્યા મૃતદેહ। બંને પિતરાઈની હત્યા કરીને ફેંકી દેવાઈ હતી લાશ। મૃતકોની ઓળખ શૈલેશ અને દીપક રાઠવા તરીકે થઈ। માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને કરાઈ હતી હત્યા। દાહોદના લીમડી સરદાર આવાસમાં બંધ મકાનમાંથી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો। મહિલા કરબા ગામની હોવાની બહાર આવ્યું। મહિલાની હત્યા કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં વડગામના મેપડામાં નકલી માતાજી બનીને ફરતો એક શખ્સ ઝડપાયો। બાળકો ઉપાડવા માટે આ શખ્સ ફરતો હોવાની આશંકાને કારણે લોકોએ તેને ઝડપી પાડ્યો। લોકોએ જાહેરમાં શખ્સની કરી ધોલાઈ। કાંકરેજની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ। તરતી હાલતમાં મળ્યો મહિલાનો મૃતદેહ। ખારિયા નર્મદા કેનાલની સાયફનમાં મળ્યો મૃતદેહ। મહિલાનું માથું હાથ અને પગ વિના એકલું ધડ મળ્યું। પોલીસે લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડી। બનાસકાંઠામાં ડીસા રાણપુર રોડ પર નાયબ કલેક્ટર અને મામલતદારે સંયુક્ત ઓપરેશન કરી ગેરકાયદે રેતીના ડમ્પરો ઝડપી પાડ્યા। 5 જેટલા ઓવરલોડ ડમ્પર અને ટ્રેલર કબજે કર્યા। ગ્રામજનોએ કરેલી રજૂઆતોના પગલે કરી કાર્યવાહી। બનાસકાંઠાના ડીસામાં બસ સ્ટેન્ડ પર બસ દુકાનમાં ઘૂસી, ચાલક વગર બસ દુકાનના શેડમાં ઘૂસી જતા નુકસાન। બસ ઘૂસી જતા દુકાનના શેડ અને એક એક્ટિવાને નુકસાન। ન્યુટ્રલ ગિયરમાં બસ હોવાથી દુર્ઘટના સર્જાઈ। રાજસ્થાનના દેવગઢ નગરપાલિકાના 2 કોર્પોરેટરને માલપુર નજીક નડ્યો અકસ્માત। 2 કોર્પોરેટર અને કાર ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા। કારમાં સવાર 4 લોકો રાજસ્થાનથી સુરત જઈ રહ્યા હતા।
જામનગરના કાલાવડના ખંઢેરા ગામ પાસે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતના કારણે કાલાવડથી જામનગર હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતાર વિસનગરમાં મહિલા પર હુમલો બેઝબોલ સ્ટિક વડે કરાયો હુમલો યુવતીને લઈને ભાગી જનાર યુવાનની ફોઈ પર કરાયો હુમલો ઘટના સીસીટીવીમાં કેદ ઇજાગ્રસ્ત મહિલા અમીના બાનુ પઠાણે ફરિયાદ નોંધાવી નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે દુર્ઘટના ઇકો પોઈન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી 15 લોકો હતા સવાર 2 લોકોના થયા મોત મૃતકો ચીખલીના રહેવાસી બચાવ અભિયાન ચાલુ ભરૂચના ઝઘડિયા ચોકડી નજીક ટ્રકમાં આગ લાગી ટ્રક ચાલકનો આબાદ બચાવ ટ્રકમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ નર્મદાના ડેડિયાપાડા માર્કેટયાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં અમદાવાદીઓને મળશે નવું નજરાણું સાબરમતીમાં માણી શકાશે ક્રૂઝની સહેલ એન્ટાર્કટિકા સી વર્લ્ડે મંગાવી ક્રૂઝ બોટ સંપૂર્ણપણે એસી ક્રૂઝ બોટમાં 60 લોકોની ક્ષમતા હાલ ચાલી રહ્યું છે પરીક્ષણ પોરબંદર મુંબઈ વચ્ચે 10 મહિના બાદ ફરી હવાઈ સેવા શરૂ લોકડાઉનથી બંધ કરાયેલી હવાઈ સેવા ફરી કાર્યરત થઈ મુંબઈથી ઉડાન ભરી સ્પાઇસ જેટની ફ્લાઇટ પોરબંદર પહોંચી હતી તો 33 પેસેન્જર સાથે પ્લેન મુંબઈ ખાતે થયું રવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સમસ્યાનો કેમ્પ યોજાયો કોરોના કાળમાં માનસિક સમસ્યા ધરાવનાર લોકોનું કરાયું કાઉન્સેલિંગ કેમ્પમાં 40થી વધુ લોકોએ માનસિક સમસ્યાઓ કરી રજૂ મહેસાણામાં બહુચરાજી મંદિરે વ્યંઢળ સમાજે આપ્યું દાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ નિધિમાં રૂપિયા 51,000નું આપ્યું અનુદાન વ્યંઢળ સમાજે અનુદાન આપતા સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ